આજે ઘરે ઘરે નંદ મહોત્સવની ઉજવણી થઈ રહી છે. મથુરા સહિત દેશભરમાં શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના તહેવારની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. વૃંદાવનમાં મંગળવાર એટલે કે 27મી ઓગસ્ટે જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવશે. આ ભગવાન કૃષ્ણની 5251મી જન્મ જયંતિ છે. જાણકારોનું માનવું છે કે આ વખતે જન્માષ્ટમી ઉપર દ્વાપર યુગ જેવો સંયોગ બની રહ્યો છે, જે ખૂબ જ શુભ માનવામાં આવે છે. જન્માષ્ટમી નિમિત્તે દેશભરના મંદિરો અને ચોકોને ભવ્ય ઉજવણી માટે શણગારવામાં આવ્યા છે. ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરમાં શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના અવસર ઉપર વિશેષ ભસ્મ આરતી કરવામાં આવી છે. શ્રી કૃષ્ણ જન્મસ્થાન સેવા સંસ્થાનના સેક્રેટરી કપિલ શર્માએ જણાવ્યું હતું કે કૃષ્ણ જન્મસ્થાન મંદિર જે સામાન્ય રીતે 12 કલાક ખુલે છે, તે આજે 20 કલાક સુધી ખુલ્લું રહેશે, જેથી ભક્તો ભગવાનના અવિરત દર્શન કરી શકે. તેમણે કહ્યું કે ગર્ભગૃહ મંદિરને કંસની જેલમાં ફેરવી દેવામાં આવ્યું છે. અજાતના જન્મ દરમિયાન દ્વાપર યુગમાં પ્રવર્તતી પરિસ્થિતિઓ બતાવવાનો પ્રયત્ન કરશે. સંસ્થાના અધિકારીઓના જણાવ્યા અનુસાર શ્રી કૃષ્ણ જન્મસ્થાન મંદિરમાં જન્માષ્ટમીની ઉજવણી સવારે 5:30 કલાકે શરૂ થઈ ચૂકી છે. સૌ પ્રથમ ઉજવણીની શરૂઆત ઠાકોરજીના પંચામૃત અભિષેક અને મંગળા આરતી સાથે પુષ્પાંજલિ સાથે કરવામાં આવી હતી અને સંત નૃત્ય ગોપાલ દાસના નેતૃત્વમાં મધ્યરાત્રિએ ઠાકોરજી પાલ સ્વરૂપનો મહાભિષેક થશે. આ સમારોહ લગભગ 11 વાગે શરૂ થશે અને 12:40 વાગ્યા સુધી ચાલશે. બપોરે 2 વાગે શયન આરતી સાથે ઉત્સવની સમાપ્તિ થશે. તેમણે કહ્યું હતું કે આ દિવસે 2 મુખ્ય શોભાયાત્રા અને 1 આધ્યાત્મિક શોભાયાત્રા પણ નીકળશે, જે શહેરના મુખ્ય બજારોને આવરી લેશે.